સુરતના પુણામાં મેયર વિરુદ્ધ નારેબાજી, વિરોધથી શરમજનક સ્થિતિમાં મુકાયેલા હેમાલી બોધાવાલાએ ચાલતી પકડી. મેયર વિરુદ્ધ નારેબાજી થતા મેયરે ચાલતી પકડી હતી. બંગાળની હિંસાના વિરોધમાં યોજાયેલા કાર્યક્રમમાં મેયર વિરુદ્ધ નારા લાગ્યા. કોરોના કામગીરીને બદલે મેયર રાજનીતિ માટે ઉતર્યા હોવાથી વિરોધ સ્થાનિકો પુણા ગામના સીતાનગર ચાર રસ્તા ખાતે ભાજપ દ્વારા તૃણમૂલે કોંગ્રેસના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના મેયર હેમાલી બોધાવાલા વિરોધ પ્રદર્શનમાં હાજર થવાની સાથે જ હાય રે મેયર હાયના નારા લાગ્યા હતા. પરિસ્થિતિ પારખી જતા મેયર તત્કાળ વિરોધ પ્રદર્શન છોડીને રવાના થયા હતા. સૂત્રોચ્ચાર શરૂ થતાં મેયર શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. તેમણે કોઈ પણ ભાજપના કાર્યકર્તા સાથે વાત કરવાનું ટાળીને સીધા પોતાની ગાડીમાં બેસીને રવાના થઈ ગયા હતા. પૂર્વ કોર્પોરેટર સહિત સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. મેયર આવે તે પહેલાં જ લોકો આવી ગયેલા. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના સત્તા ઉપર આવતાની સાથે જ રાજ્યભરમાં ભાજપના કાર્યકરો ઉપર હુમલા કરી રહી છે. અમાનવીય અત્યાચારોને લઈને ભાજપ દ્વારા દેશભરમાં તૃણમૂલ કોંગ્રેસના વિરોધમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં જે મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. જે સમગ્ર મામલો આજે વિરોધ પ્રદર્શનનો જે કાર્યક્રમ હતો પૂણા કોંગ્રેસ પરિવાર દ્વારા, એ શહેર હિત માટે કે જે ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તામાં ધૂત એવા જે શાસકો છે એણે શહેર હિતને નેવે મૂકી અને જે બંગાળમાં જે ઘટના ઘટી છે એનો વિરોધ પ્રદર્શન જે આ સુરત શહેરની અંદર કરી રહ્યા છે. જ્યારે સુરત શહેરની જનતાને આરોગ્યની સેવાની ખૂબ તાતી જરૂરિયાત છે, ઇન્જેક્શન, બેડ કે દવા જેવી જે મૂળભૂત જરૂરિયાતો જે લોકોની છે લોકોને પૂરી નથી પડી રહી, ત્યારે એનો જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય છે એ કામગીરી કરવાને બદલે સુરત શહેરના પ્રથમ નાગરિક એવા માન્ય મેયરશ્રી અને સત્તાધીશો દ્વારા તમામ જે આરોગ્યલક્ષી કાર્યક્રમો છે એને પડતા મૂકી અને પોતાના પક્ષને અને પોતાના કાર્યકરો માટે જે વિરોધ પ્રદર્શનના જે કાર્યક્રમો આપી રહ્યા છે એનો કોંગ્રેસ પક્ષ સદંતર વિરોધ કરે છે. અને એ માટે મેયરશ્રીનો આજે સીતાનગર ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો કે આજે તમે તાઇફાઓ અને જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો એ બંધ કરો. જ્યારે લોકોને કોઈ પ્રસંગ કરવાનો હોય કે કોઈ અંતિમ ક્રિયા માટે જવાનું હોય તો તરત એની ઉપર કાયદો લાગુ પડે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે જૂઠા અને જાડી ચામડીના શાસકો છે એની ઉપર કોઈ પણ પ્રકારના કાયદા લાગુ નથી પડતા. એટલે આવા કાયદા જે છે એ તમામને સરખા લાગુ પડે, કે મેયર હોય કે સામાન્ય નાગરિક હોય. એટલે એ માટે કે મેયરશ્રી આવા તાઇફાઓ બંધ કરો અને જે સુરત શહેરની તાતી જરૂરિયાત છે એવા વેક્સિન, દવા અને ઇન્જેક્શન છે કે બેડ છે કે બીજી જે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની છે એમાં ધ્યાન આપે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.